દહેજની ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગને 10થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. કંપનીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રોસેસ થઈ રહી હતી તે દરમિયાન આગ લાગી હોવાનું અનુમાન છે. આગના પગલે દહેજની અનેક મોટી કંપનીઓના ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ વિકરાળ આગ પર કાબૂ મેળવ્યો હતો. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને આ ઉદ્યોગમાં છાસવારે આગની ઘટનાઓ બનતી હોય છે અને નિર્દોષ કામદારો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે દહેજ પંથકની હાઇડ્રોજન પેરોક્સાઇડ કંપનીમાં પ્રોસેસ દરમિયાન આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે તેને બુજાવવા માટે 10થી વધુ ફાયર ફાઇટરોએ દોડાદોડી કરી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલી ઇન્ડિયા પેરોક્સાઇડ કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં હાઇડ્રોજન કેમિકલના પ્રોસેસ દરમિયાન કેમિકલ લીકેજ થતા કંપનીમાં કામ કરી રહેલા કામદારોને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કવાયત કરાઈ હતી. કેમિકલ લીકેજ બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે કંપનીમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ રહ્યો હતો. અત્યંત જ્વલનશીલ હાઇડ્રોજન કેમિકલમાં આગ લાગી હતી. કંપનીમાં લાગેલી આગ નહીં જેવું હોવાનું કંપનીના સત્તાધીશોએ માની લીધું હતું, પરંતુ આખરે આગે મહાકાય સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી અને ભરૂચ જિલ્લાના વાગરા, દહેજ, ભરૂચ સહિતની વિવિધ કંપનીઓના ફાયર ફાઇટરો, નગરપાલિકાના ફાયર ફાઇટરો દોડાવવાની ફરજ પડી હતી. સતત 10થી વધુ ફાયર ફાઇટરોના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે, જોકે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરાઈ છે. મારું નામ ડૉક્ટર સૈનુલ છે, હું એનવી ટ્રોમા સેન્ટર પર છું અને અત્યારે અમારે અહીંયા 26/5/2023 10:55 એક દર્દી નામે અક્ષયભાઈ પાલ, ઉંમર વરસ 33 આવેલું, જેને આંખોમાં બર્નિંગ સેન્સેશનની કમ્પ્લેન સાથે આવેલું અને પૂછતાછ દરમિયાન હિસ્ટ્રી આપેલી એમણે કે કોઈ હાઇડ્રોજન પરોક્સાઇડ સોલ્યુશન એમને આંખમાં લાગેલું છે, જેના કારણે આંખમાં ગંભીર ઇજાઓ થઈ છે અને આંખમાંથી પાણી વહેતું હતું. જ્યારે અહીંયા આવ્યું ત્યારબાદ એની સારવાર ચાલુ હતી અને 2-3 કલાકની સારવાર દરમિયાન એની આંખમાં ઘણો સુધારો થયો છે અને પહેલાં કરતાં અત્યારે હાલત ઘણી સુધારા ઉપર છે. અને પેશન્ટ આવેલું હતું IPL કંપનીમાંથી, ઇન્ડિયન પરોક્સાઇડ લિમિટેડ કંપનીમાંથી પેશન્ટ અહીંયા સારવાર માટે આવેલું. સારવાર દરમિયાન એમની સાથે આવેલ વ્યક્તિ આ હિસ્ટ્રી અમને જણાવેલ હતી. જીતુ રાણા, S24 ન્યૂઝ, ભરૂચ.